મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પદ્મિની એકાદશી આજે જે કહેવાય છે એકાદશી માટે થઈને તમે જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર દ્વારકાવાસીઓ દ્વારકા આવતા દર્શનાર્થીઓ જે છે ઉમટ્યા છે ભૂમિ સ્નાન કરી રહ્યા છે લોકો ભૂમિ સ્નાનની જે છે પુણ્યનું પાતું બાંધી રહ્યા છે આજે શ્રાવણ અધિક એકાદશી છે અને મોટી સંખ્યાની અંદર પુરુષોત્તમ માસ જ્યારે ચાલી રહ્યો છે પવિત્ર પુરુષોત્તમ માસ છે કે જ્યાં દાનનું મહત્વ છે જપ તપ અને સ્નાનનું મહત્વ છે આ માટે થઈને દરેક તીર્થ સ્થાનોની અંદર સ્નાન કરવાનું અતિ પાવન અને મહત્વ હોય છે પુણ્ય માટે થઈને લોકો જે સ્નાન કરવા જતા હોય છે ત્યારે ગોમતી એવું તીર્થ સ્નાન છે કે જે ચાર ધામ અને સપ્તપુરીમાંથી એક એવા દ્વારકા આવેલું છે ત્યારે ગોમતીની અંદર સ્નાન કરવા માટે થઈને મોટા ભાગના દ્વારકાવાસીઓ અને દ્વારકા આવતા દર્શનાર્થીઓ જે છે સ્નાન કરી રહ્યા છે આપ સૌ કોઈ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ફોન પરથી અને દ્વારકાની સાથે આપ સૌ કોઈ જોડાયેલા છો આજે એકાદશી હોય અને આપને હું લાઈવ દ્રશ્ય બતાવી રહી છું અને મોટી સંખ્યાની અંદર લોકો જે છે ખાસ કરીને મહિલાઓ જે છે સ્નાન કરી રહી છે ખાસ લાઈવ દ્રશ્યો આપ સૌ કોઈ ભૂમિ સ્થાન પરથી ભૂમિ કિનારેથી જોઈ રહ્યા છો દ્વારકા છે ચાર ધામ અને સપ્તપુરીમાં મોટું ધામ હોય તીર્થ હોય પછી તો ખાસ ત્યાં જે એકાદશી હોય ત્યારે એકાદશી નિમિત્તે પુણ્ય અને મોક્ષની પ્રેરણાથી જે છે એ મોટી સંખ્યાની અંદર દ્વારકાવાસીઓ અને તેમજ દ્વારકા આવતા દરેક દર્શનાર્થીઓ યાત્રિકો જે છે ભૂમિ સ્નાન કરી રહ્યા છે લખપણ ભાટુ જય દ્વારકાધીશ કિશન રાજા આપણી સાથે છે કિશોરભાઈ કુમાર જય દ્વારકાધીશ સુખદેવ માલી જય દ્વારકાધીશ જોઈ રહ્યા છે ઘણા લોકો હોય છે કે જે આખું જ પુરુષોત્તમ માસ જે છે સ્નાન કરતા હોય છે ત્યારે આજે એકાદશી દિવસનું અમાસનું પૂનમનું આ જે તિથિઓ જે છે જેમાં સ્નાન કરવું બહુ જ મહત્વનું છે આ માટે થઈને આવી ખાસ તિથિઓ છે કે જ્યારે મોટા મોટી સંખ્યાની અંદર લોકો ગોમતી સ્નાન કરતા હોય
સવારમાં ગોપી સ્નાન ના લાઈવ દ્રશ્યો આપણે જોયા દ્વારકાથી આવી જ માહિતીઓ માટે, દ્વારકાથી લાઈવ ધ્વજારોહણ માટે અને દ્વારકાથી ધાર્મિક તથા આધ્યાત્મિક ફરીથી મળીશું ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા સુધી સાવ